હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ બાની રસોઈ આજે આપણે બનાવીશું બ્રેકફાસ્ટ સ્મૂધી કે પછી હેલ્ધી સ્મૂધી આ સ્મૂધી ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે ખૂબ જ યમી અને ખૂબ જ હેલ્ધી એવી આ સ્મૂધી ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે વેટ લોસ માટે પણ આ સ્મૂધી ખૂબ જ બેસ્ટ છે આમાં આપણે કોઈ સુગર કે મિલ્ક એડ નથી કરતા આ નેચરલ સુપર હેલ્ધી સ્મૂધી તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો તો આ સુપર હેલ્ધી સ્મૂધી એકવાર ચોક્કસથી બનાવજો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો હજી સુધી તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જોઈ લઈએ ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ખૂબ જ યમ્મી એવી સ્મૂધીની રેસિપી આ રેસિપી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સરનું જાર લઈશું અહીં મિક્સરનું ઝાર લઈ અને ત્યારબાદ આપણે તેની અંદર હાફ એપલ એડ કરીશું અહીં મેં હાફ એપલ લીધું છે તેને તેની છાલ કાઢી અને ત્યારબાદ તેને મોટા પીસમાં કટ કરી લીધું છે ત્યારબાદ અહીં આપણે બે ટેબલ સ્પૂન નોર્મલ ઇન્સ્ટન્ટ કોઈપણ સાદા ઓટ્સ આવે તે મેં લીધા છે તેને મેં ઘીમાં રોસ્ટ કરી લીધા હતા ઠંડા થાય ત્યાર પછી આપણે આની અંદર એડ કરીશું ત્યાર પછી પાંચથી સાત જેટલો ખજૂર અહીં મેં બ્લેક ખજૂરનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ સાદો ખજૂર પણ ઉપયોગ કરી શકો છો તેના બી કાઢી અને ત્યારબાદ આપણે આની અંદર એડ કરી દઈશું ત્યાર પછી અહીં મેં બે ટેબલ સ્પૂન સિંગદાણા શેકેલા અને તેના ફોતરા કાઢી લીધા હતા તે આપણે એડ કરીશું તમે તેની જગ્યાએ પીનટ બટરનો ઉપયોગ પણ કરી શકો છો પણ પીનટ બટર તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે આવી રીતના સિંગદાણા પણ નાખી શકો ત્યારબાદ આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન હની એડ કરીશું હની એડ કરવાથી આ સ્મૂધીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે ત્યારબાદ પહેલાં હાફ કપ પાણી એડ કરીશું ત્યાર પછી ફરીવાર હાફ કપ પાણી એડ કરીશું અહીં તમારે જાડી કે પતલી કેવી સ્મૂધી જોવે છે તેની પર પાણીની ક્વોન્ટિટી ડિપેન્ડ કરે છે હવે આપણે ખૂબ જ સારી રીતના મિક્સરમાં ચલાવી લઈએ તમે આ સ્મૂધીમાં મિલ્ક કે પછી સુગર એડ નથી કરતા તો પણ તેનું ટેક્સચર ખૂબ જ મિલ્કી અને ખૂબ જ સરસ બને છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે ખૂબ જ યમી ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવી આપણી સ્મૂધી તૈયાર છે આ સ્મૂધી તમે સવારે બ્રેકફાસ્ટમાં લેશો તો તમારે બપોર સુધી જમવું પણ નહીં પડે એટલી સરસ બને છે એટલી હેલ્ધી બને છે તો આ સ્મૂધીને એકવાર ચોક્કસથી ઘરે બનાવજો યોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હજી સુધી તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ